ગુજરાતના પીપાવાવ પોર્ટ પર એનસીબીએ ઓપરેશન હાથ ધર્યું છે। રૂપિયા 2000 કરોડના ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। દેશ માટે ખતરો ઉભો કરનારા માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। 900 બોક્સમાંથી 39.60 લાખ કેપ્સ્યુલ મળી આવી હતી। દવાની આડમાં 475.2 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું। આરોપીએ મોબાઈલ સહિતના પુરાવા પણ નાશ કરી નાખ્યા છે। દવાની કેપ્સ્યુલની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી। એનસીબીએ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વિગતો મેળવીશું સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા, ડ્રગ્સ કેસમાં એનસીબીની મોટી કાર્યવાહી, શું વિગતો? જી ફાસ્ટ, જે પ્રકારે પીપાવા પોર્ટ નજીક જે 2000 કરોડના ડ્રગ્સ કાંડનો જે સમગ્ર મામલો હતો, જેમાં નાર્કોટિક્સ જે કંટ્રોલ બ્યુરો દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ કેસમાં જે આરોપી જે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો, તે આરોપી સુમિત કુમારની જયારે તપાસ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો કે તેઓએ કોલકેપ અને આલ્પેટ ટી એ નામની જે 900 જેટલા બોક્સ હતા, જેમાં 39.60 લાખના જે કેપ્સ્યુલ જે મળી આવ્યા હતા, જે ડ્રગ્સનો જથ્થો હતો, તેની જે આંતરરાષ્ટ્રીય જે કિંમત 2000 કરોડની થાય છે, તે ડ્રગ્સની હેરાફેરીમાં તેનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું હતું। અને જેને લઈને એનસીબી દ્વારા તપાસ કરતા આરોપીઓએ પોતાના જે મોબાઈલ સહિતનો જે મુદ્દા માલ જે છે તે નાશ કર્યો છે, જેમાં તેઓએ જે કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતું અને કન્સાઇનમેન્ટ કોને આપવામાં આવ્યું હતું તેની તમામ ડિટેલ્સ જ રાખવામાં આવી હતી, પરંતુ મોબાઈલ નાશ કરતા હાલ તો એફિસરની મદદ લઈને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સાથે જે એનસીબીની જે એક જે ટીમ છે ત્યાં જુદા જુદા મુદ્દે અત્યારે તપાસ કરી રહી છે, જેમાં ખાસો કન્સાઇનમેન્ટ જેને આપવા જવાનું હતું અને દવાના આડમાં જે ડ્રગ્સની હેરાફેરી ચાલી રહી હતી, જે તમામ મામલે હાલ તો એનસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, નીતા આભાર જાણકારી આપવા બદલ।